નમસ્કાર દર્શક મિત્રો, હું કલ્પના ગાંધી ખબરછે.com પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક વિડીયો કરેલો RIP શું છે, અને એ વિડીયોને આપ સૌએ ખૂબ સરાહ્યો, વધાવ્યો અને એની ખૂબ પ્રશંસા કરી. એ જ અંતર્ગત ઘણા બધા સવાલો કરવામાં આવ્યા. દાખલા તરીકે આત્મા શું છે, પરમાત્મા શું છે, મન શું છે, તેને અંતર્ગત અંતઃકરણ શું છે અને સોલમેટ શું છે એ પણ પૂછવામાં આવ્યું. આપણે એક એક કરીને સવાલોના જવાબ લઈએ. પહેલો સવાલ એ પણ પૂછવામાં આવ્યો હતો કે મૃત્યુ પછી શરીરની દફનવિધિ કરવી કે અગ્નિ સંસ્કાર કરવો, એનાથી શું ફેર પડે. ચાલો એક વખત માટે માની લઈએ કે દફનવિધિ કરવી કે અગ્નિ સંસ્કાર કરવો, એનાથી કદાચ કંઈ ફરક નથી પડતો. પણ એકવાર માટે એ પણ વિચારો કે જેની જે ધાર્મિક માન્યતા છે એને અનુસાર કોઈ મુસલમાન વ્યક્તિ, કોઈ ક્રિશ્ચન વ્યક્તિ શા માટે અગ્નિ સંસ્કાર માટે તૈયાર થાય, અને કોઈ સનાતન ધર્મને ફોલો કરનારો દફનવિધિ માટે શા માટે તૈયાર થાય, અને કદાચ તૈયાર થાય તો પણ ઇસ્લામિક માન્યતા અને ક્રિશ્ચન માન્યતા મૃત્યુ પછીના જીવન માટે જજમેન્ટ ડેનો ફેસલો માને છે, અને આપણે સનાતન ધર્મને માનનારા વ્યક્તિઓ જીવનને કર્મના સિદ્ધાંત તરીકે અનુસરે છે. ગીતા અને બીજા અન્ય ઉપનિષદો અને વેદો, ઇતિહાસ અને પુરાણો બધા જ એ માને છે કે આપણું મૃત્યુ પછીનું જીવન એટલે કે આત્માનો ફેસલો તેના કર્મના અને તેના સંસ્કારોના અને તેણે જે જિંદગીભર કર્યું છે, ભોગવ્યું છે, વિચાર્યું છે, સમજ્યું છે, તેને આધારે કરવામાં આવે છે. એટલે કે જેવો જીવનો એટલે કે પ્રાણશક્તિ છૂટી જાય છે ત્યારે માણસ મૃત્યુ થાય છે અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એટલે તરત જ ચિત્રગુપ્તને ચોપડે તેના કાર્મિક અકાઉન્ટનું જજમેન્ટ લેવામાં આવે છે. હવે અહીંયા ફરક એ છે કે જજમેન્ટ ડે ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી અનુસાર જજમેન્ટ ડેને દિવસે એટલે કે કયામતને દિવસે આવવાનું છે. એટલે જ RIP લખવામાં આવે છે કે હવે કબરમાં શાંતિથી પોઢી જાઓ, આરામ કરો, સૂઈ જાઓ. ક્યાં સુધી ઇંતજાર કરવાનો છે? જજમેન્ટ ડે સુધી. એટલે આ થયો પહેલા પ્રશ્નનો ઉત્તર. હવે બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આત્મા શું છે. હવે આત્મા શું છે એ બહુ ગહન સબ્જેક્ટ છે. તેના ઉપર વેદોના વેદો, ઉપનિષદોના ઉપનિષદોએ આન્સર કરેલો છે. પણ જેણે અત્યંત શોર્ટમાં અને સરળતાથી, સહજતાથી સમજવું છે, તેને હું કહીશ કે ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરે. હવે ગીતાના બીજા અધ્યાયમાં પણ અત્યંત શોર્ટમાં સમજવું હોય તો ગીતા કહે છે, નૈનં છિદંતિ શસ્ત્રાણી, નૈનં દહતિ પાવક, ન ચૈનમ ક્લેદંતયાપો, ન શોષયતિ મારુત. બીજો જવાબ ગીતા એ કહે છે જે ગીતાના 15મા અધ્યાયમાં 7મા શ્લોકમાં આપેલો છે, જ્યાં ભગવાન કહે છે, મમે વાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ, મનઃ ષષ્ઠાણી ઇન્દ્રિયાણી પ્રકૃતસ્થાની કરશતી. એટલે કે આ સંસારમાં જીવ બનેલો આત્મા. હવે ઘણા બધા પ્રશ્ન લોકોએ પૂછ્યું છે, જીવ અને આત્મામાં શું ફરક છે? બહુ સૂક્ષ્મ ફરક છે, પણ સામાન્ય લોકો જીવ અને આત્માને એક જ કહે છે. ક્યાંક જીવાત્મા પ્રશ્ન શબ્દ પણ યોજાયો છે, ક્યાંક ભૂતાત્મા શબ્દ પણ યોજાયો છે. પણ ગીતામાં કહે છે કે જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે, અને પરંતુ તે પ્રકૃતિમાં સ્થિત હોવાથી અને પાંચે ઇન્દ્રિયોના કારણે એ પોતાની જાતને પોતે માની લે છે. એટલે કે મન અને ઇન્દ્રિયો અને શરીર વશ થઈને એ આ જ વસ્તુઓને હું છું એવું માની લે છે. હકીકતમાં આત્મા જ સર્વે સર્વા છે, જે બ્રહ્મમાંથી જન્મે છે અને બ્રહ્મમાં જ, અથવા બ્રહ્મામાંથી જન્મે છે અને બ્રહ્મમાં જ સમાઈ જાય છે, એવું ગીતામાં કહેવાયું છે. હવે ઘણા લોકોએ પૂછ્યું છે, શું આત્માને જન્મ અને મરણ હોય છે? હવે ભગવાન કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એટલે જે જન્મે છે તેનું મૃત્યુ હોય છે. આત્માને જન્મ નથી તો આત્માને મૃત્યુ ક્યાંથી હોય છે? આ સમય જેવી વાત છે. સમય જન્મતો નથી તો સમય મરતો નથી. આત્મા સમય જેવું છે, એ અવ્યક્ત છે, અવિનાશી છે, અમર છે, નિત્ય છે. હવે કેટલાક લોકોએ પૂછ્યું છે કે આત્માને સુખ દુઃખ હોય છે? નહીં, આત્માને આવો કોઈ દ્વૈત નથી હોતો. ફરીવાર સાંભળજો, આત્માને આવો કોઈ દ્વૈત નથી હોતો, એટલે એને
માનહાનિ પણ સ્પર્શતી નથી, સંતોષ અસંતોષ પણ સ્પર્શતો નથી, એને સિદ્ધિ અસિદ્ધિ પણ સ્પર્શતા નથી, એને સુખ દુઃખ પણ સ્પર્શતા નથી, એને જય પરાજય પણ સમજતા સ્પર્શતા નથી. તો હવે પ્રશ્ન એ રહ્યો કે આપણે આત્મસન્માન બોલીએ છીએ, આત્મજ્ઞાની બોલીએ છીએ, આત્મભવ બોલીએ છીએ, જે પણ આત્મ શબ્દની સાથે જેટલા શબ્દ બોલીએ છીએ એ શું છે? એ ભાષાની મર્યાદા છે. આપણે જ્યારે કોઈ ભાવને અત્યંત પ્રખરતાથી પરાકાષ્ઠાથી બોલવા જઈએ છીએ અથવા કહેવા જઈએ છીએ ત્યારે આપણે આત્મ શબ્દ જોડી દઈએ છીએ. હકીકતમાં જેટલા સુખ દુઃખ છે તે મનને છે. હવે એક વસ્તુનો વિચાર કરો, જે છેલ્લી વાત કહીને હું મારી વાત વિરમીશ, કારણ કે આ સબ્જેક્ટ એટલો બધો મોટો છે કે 5-6 મિનિટમાં આ સબ્જેક્ટને સમાવી શકાય નહીં. તે છતાં એક છેલ્લી વાત કહીને હું મારી વાત વિરમીશ. આપણે એમ સમજીએ છીએ આંખ છે એટલે આપણે જોઈ શકીએ છીએ, નાક છે એટલે આપણે સૂંઘી શકીએ છીએ, ત્વચા છે એટલે સ્પર્શી શકીએ છીએ. હકીકતમાં એવું નથી, કારણ કે માણસ મૃત્યુ થઈ જાય ત્યારે એની આંખ હોય છે, એને નાક હોય છે, એને ત્વચા હોય છે, એને કાન હોય, તે છતાં એ ઇન્દ્રિયો કામ કરતી નથી, કારણ કે તેમાંથી આત્મા નીકળી જાય છે. અને જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે કોઈ પણ ઇન્દ્રિય કામ કરતી નથી. એટલે ઇન્દ્રિયોને કારણે આપણે જોઈ સાંભળી સૂંઘી શકતા નથી, પણ એમાં આત્મા રહેલો છે તેટલા માટે આપણે એ કરી શકીએ છીએ. હવે એક સાવ ટૂંકી વાત, તો લોકો પૂછે છે કે સોલમેટ શું હોય છે? આત્માને જ્યારે સુખ દુઃખ સ્પર્શતા નથી, આત્માને જ્યારે જય પરાજય સ્પર્શતા નથી, આત્માને જ્યારે કશું જ સ્પર્શતું નથી, કારણ કે ભગવાને કહી દીધું છે કે આત્માને તો કાપી શકાતો નથી, છેતી શકાતો નથી, એને જન્મ મરણ નથી, તો એને સાથીની ક્યાં જરૂર છે? સાથીની જરૂર શરીરને છે, મનને છે, મતલબ કે આપણી ભાવનાત્મક, શારીરિક, ભૌતિક, આર્થિક એ જરૂરિયાતો માટે સાથીની જરૂર છે, આત્માને સાથીની જરૂર નથી. આ ટોપિક ખૂબ મોટો છે. જો તમે હજુ એના અંદરથી સવાલો લઈને આવશો, તમારી કોઈ એની અંદર હજુ સમસ્યાઓ હશે, પ્રશ્નોત્તરી હશે, તમારા કોઈ ઇશ્યુઝ હશે, મુદ્દાઓ હશે, તો હજુ પણ આ RIP પાર્ટને આપણે લંબાવીશું. ત્યાં સુધી આપ સૌ ખુશ રહો, સુખી રહો, આનંદિત રહો અને યશસ્વી ભવો. તે સાથે સનાતન ધર્મની જય હોય એમ કહીને હું અહીંયા વિરમીશ. જય શ્રી કૃષ્ણ.